जय स्वामीनारायण. મેં ત્યાં પણ મારો એક્સપિરિયન્સ શેર કર્યો હતો કે ત્યાંના જે ભક્તો છે એ કેવા છે, ત્યાં કેવી રીતનું માહોલ છે. એટલે જો આપણને એક શબ્દમાં કહીએ તો આપણે એવું હોય કે આપણે એક સારા ભક્ત છીએ અહીંયા, તો આપણે આપણે પોતાને ચેક કરવું હોય કે આપણે કેવા સારા ભક્ત છીએ એ જો જાણવું હોય તો તમારે એકવાર ત્યાં વિઝિટ કરવી જોઈએ. અને ત્યાં જઈને એ ભક્તો જે રીતે ભક્તિ કરે છે, જે રીતે મહારાજને આરાધના કરે છે, જે રીતે એને લાગણી છે. ખાલી એક જ એક્ઝામ્પલ હું આપીશ અત્યારે કે ત્યાં એક મૂર્તિ, જે મહારાજની પહેલાં એક મૂર્તિ ત્યાં એક છબીમાં હતી, અને એ મૂર્તિ સાન્ટો ડોમિંગોના ગુરુકુળમાં વર્ષો પહેલાં સંતોએ ત્યાં બદલાવેલી ને ત્યાં એમની સેવા પૂજા થયેલી હતી. તો એ મૂર્તિ એવું નક્કી થયું કે છબીની મૂર્તિ છે એ આપણે એક મોન્ટ્રિયલ કોલંબસ કોલંબિયાની અંદર એક મોન્ટ્રિયલ કરીને એક સિટી છે ત્યાં એક સત્સંગ મંડળની સ્થાપના થઈ. અને ત્યાં ત્યાંના લોકો 40-એક લોકો 80 આમ તો ટોટલ 80 ભક્તોએ ત્યાં દીક્ષા લીધી. અને એમણે આપણા ભક્તોના જેવા નામ રાખ્યા, જય ભગત ને હરિભગત ને એવી રીતે બધા નામ રાખ્યા. એટલે મૂર્તિ ત્યાંથી ત્યાં લઈ જવાની હતી. તો ત્યાં એક બે ભક્તો છે જે ઓલવેઝ ત્યાં સેવા કરતા હોય, એક અંકુશ ભગત અને એક પુરુષોત્તમ ભગત. તો લિટરલી તમને આપણે કોઈ દિવસ તો નહીં થાય મારા હિસાબે, પણ એમણે જે રીતે એ પોપ મૂકીને રડતા હતા, એ મૂર્તિને લઈ જતા હતા ત્યાંથી, એટલા માટે એ રડતા હતા કે આ મૂર્તિને તમે અહીંયાથી ના લઈ જાઓ, અહીંયા અમે આ મૂર્તિ અરે અમારે એટલું હેત થઈ ગયું છે કે તમે અહીંથી મૂર્તિ લઈ જાઓ છો. તો એ રડવા માંડ્યા હતા. તમે એને વિડીયો મારી પાસે નથી અત્યારે, નહીં તો તમે જુઓ તો તમને એમ લાગે કે આપણે તો આવો કોઈ દિવસ અહોભાવ વ્યક્ત કર્યો જ ન હોય ક્યાંય. આપણે તો આ મૂર્તિ અહીંથી નીકળી તો કે કાંઈ નહીં, બીજી નવી આવશે. એટલે ખાસ જે એ લોકોનો જે ધર્મ પ્રત્યે અને જે જે રીતે એ લોકો ધર્મ પાળે છે, જે રીતે એ લોકો એના નિયમો પાળે છે. એક હું એક્ઝામ્પલ આપીશ કે હું ત્યારે જે તમને ખ્યાલ છે કે હમણાં હું આ જે પીઝાના બિઝનેસ હતા એમાંથી હું એક્ઝિટ થયો અને બધા પીઝાના બિઝનેસ મેં વેચ્યા. એ મુકુંદ સ્વામીનો ખાસ આગ્રહ હતો, સંતોનો ખાસ આગ્રહ હતો કે મીટના બિઝનેસમાં તમે ન રહો તો સારું, તો નીકળ્યો. પણ એ પહેલાં જ્યારે હું મારા જે પ્રોગ્રેસ હોય મારા રેસ્ટોરન્ટ બિઝનેસનો, ત્યારે મને એક ઓપોર્ચ્યુનિટી મળી હતી કે હું સાન્ટો ડોમિંગોમાં જઈને લિટલ સીઝરના ફ્રેન્ચાઇઝ ઓપન કરી શકું. આખું સાન્ટો ડોમિંગો જે સ્ટેટ છે એ મને મળતું હતું. એને મને એવો વિચાર આવ્યો કે મારે જવું જોઈએ, પણ મુકુંદ સ્વામીએ ત્યારે મને એવું કીધું કે ત્યાંના જે ભક્તો છે ને એ મીટના બિઝનેસ કરતા હતા, દારૂના બિઝનેસ કરતા હતા, બારના બિઝનેસમાં હતા. એ બધા ભક્તો એ બધા બિઝનેસ બંધ કરી, અને એને ખબર નહોતી કે બંધ કરવાથી શું હાલત થશે એની, કે ખાવા પીવાના રહેવાના જે પ્રોબ્લેમ થશે. એ એક સ્વામીના એક ખાલી આદેશને માન આપીને અને ભગવાનની આજ્ઞા માનીને એ લોકોએ એ બધા બિઝનેસો બંધ કરી દીધા હતા. એટલે હું ખાસ એ કહેવા માંગુ છું કે આપણે તો એવું કશું કરી નથી શકતા, પણ એ ત્યાંના ભક્તોના વિશે જાણવાની ને ત્યાં કેવો જે ત્યાંના ભક્તો કેવા છે એ વિશે બોલવાનું કીધું ડૉક્ટર સાહેબે. એટલે મને આ થયું કે આપ લોકો બધાને ખ્યાલ આવે કે, અને બીજું એક વસ્તુ એવું કહેવાનું કે આપમાંથી કોઈ પણ જેને સગવડતા હોય ક્યારે બી તો જરૂર સાન્ટો ડોમિંગો અને કોલંબિયા જે આપણા ગુરુકુળો બન્યા છે ત્યાં જ્યારે પણ જાઓ ત્યારે વિઝિટ કરજો. ઘણી વખત તમે ત્યાં સાન્ટો ડોમિંગોની બાજુમાં એક ફરવાનું સ્થળ છે પોન્તકાના, તો કદાચ કોઈ ફરવા જતા હોય તો પણ ત્યાં જઈને વિઝિટ કરજો, ત્યાંના ભક્તોને મળજો. એટલે તમને તમે તમારી જાતને ચાર્જ કરી લેશો. તમને એમ થશે કે આપણે હજી આવા નથી, એમ આપણે ભગત ગણતા હોય પણ આપણે આવા ભગત નથી. હજી આપણે પહેલી લાઈનમાં બેસવાનું, આપણું નામ બોલાવવું જોઈએ, આપણને હાર પહેરાવવો જોઈએ, આપણી ઘરે સંતોએ પધરામણીમાં આવવું જોઈએ, જેનો મોટા સ્વામી આવે ત્યારે આપણે અહીંયા ગુરુકુળ આવવું જોઈએ. એટલે ઘણી બધી વસ્તુ એવી છે કે જે એમને તો ખબર જ નથી, એવી એમને એવી ખબર નથી કે આગળ બેસવું જોઈએ કે આપણું નામ આવવું જોઈએ, કશું નથી. છતાંય વિધાઉટ એની એક્સપેક્ટેશન એ લોકો ડોનેશન આપે છે. જેમ ડૉક્ટર સાહેબે એમના જે ડૉક્ટર સાહેબ જેમને પહેલા હરિભગત બનાવ્યા એ એન્રિકે ગુઝમેન, અને એમનું નામ છે ઘનશ્યામ ભગત. તો એ ઘનશ્યામ ભગતને તમે મળો તો તમને લાગે નહીં કે ઘનશ્યામ ભગત એવી વ્યક્તિ છે કે જે આ બધું શરૂ કરવામાં આ 40 વર્ષ સુધી આ સત્સંગને સાચવી રાખવામાં જો સૌથી વધારે મોટો કોઈનો ફાળો હોય એ સિટીની લોકલ લેવલ ઉપર તો એ ઘનશ્યામ ભગત છે. પણ ઘનશ્યામ ભગતનું એક
એવું કહી શકું કે હું જયારે ગમે ત્યારે અહીંયાથી પહેલા ગયો હતો તો ત્યાંથી મારે ટ્રાવેલિંગ કરવાનું હોય કોઈ બી જગ્યાએ, ત્યાંથી કોલંબિયાથી સાન્ટો ડોમિંગોથી કોલંબિયા જવું હતું, તો મારા ટિકિટના ખર્ચા એને આપ્યા. હું એને કહું કે મારી ટિકિટ હું લઈ લઉં, સંતોની હું લઈ લઉં, પણ એક એક ના, તમારી બધાની ટિકિટ હું જ લઈશ. જે ખર્ચો થશે અહીંયા ભક્તો આવનાર, અમે ત્યાં ગયા ત્યારે અમારા જે હોટલના રહેવાના ખર્ચા હતા એ પણ એમણે આપ્યા. ત્યાંથી અમે શટલ કર્યું હોય, રેન્ટ કર્યું હોય, બધું ટોટલ ખર્ચો એ ઘનશ્યામ ભગતે ત્યાં આપેલો છે. એટલે આ તો ચાલુ જ રહેશે મારું બોલવાનું, પણ બીજા ઘણા ભક્તો છે એને મારો આવવાનો છે. એટલે ખાસ જે મેં આ કીધું એ તમને ધ્યાનમાં રહે કે ભાઈ આપણે પણ એવા ભગત બનવાનું છે. જય સ્વામિનારાયણ.